તમામ નવા મિત્રોને નમ્ર વિનંતી કે તમારી મોબાઈલની જે સ્ક્રીન છે, મોબાઈલને જો સીધો પકડ્યો હોય તો મોબાઈલને તમે સૌથી પહેલા આડો પકડી લ્યો, આડો કરી દો મોબાઈલને, અને ઇયરફોન જો યુઝ કરતા હોય બ્લુટૂથ કે એરફોન તો લગાડીને સાંભળશો તો બહુ સારી રીતે પ્લાન સમજમાં આવશે. વાત કરી દઈએ દોસ્તો, આજે કોરોનાના કારણે આખો દેશ પરેશાન છે. આપણા દેશની મોટાભાગની 90% દુકાનો બંધ થઈ ગઈ છે. મોટા મોટા સિનેમાઘરો મોલ ની ઇન્કમ ઝીરો થઈ ગઈ છે. જે લોકો દિવસે ડે ટુ ડે કામ કરીને પૈસા કમાતા હતા એવા તમામ મિત્રોની રોજગારી પણ બંધ થઈ ગઈ છે. એવા સમયની અંદર જ્યારે આખો દેશ પરેશાન છે, દેશ પોતાના ઘરની અંદર લોકડાઉન છે, એવા સમયમાં પણ નેક્સ્ટ મની પોતાની ઇન્કમ લગાતાર લોકોને આપી રહી છે. આજથી એક વર્ષ પહેલા જ્યારે મેં લોકોને વાત કરી હતી કે તમે બીજું કંઈ કરો કે ના કરો, પણ જો નેક્સ્ટ મની કરશો તો એક ડિજિટલ કોન્સેપ્ટ સાથે તમે રહેશો, કે એ ડિજિટલ કોન્સેપ્ટ ક્યારે બંધ નહીં થાય. તો આ વસ્તુ લોકોને એ ટાઈમે રિયલિટી ના થઈ, પણ આજે ઘણા બધા મિત્રોને સમજાઈ રહ્યું છે કે મારી પ્રોડક્ટ બેઝ ઘણી બધી કંપની બંધ થઈ ગઈ, પણ સાહેબ આજે મારી નેક્સ્ટ મની થી ઇન્કમ ચાલુ છે. તો મારા તમામ નવા મિત્રોને ચાર સવાલ છે. આજે દરેક વ્યક્તિ પોતાના બાળકને એક સારામાં સારી જગ્યાએ ભણાવવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે મારું બાળક ડોક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને, ટીચર્સ બને. તમે બધા જાણો છો કે આજના જમાનામાં એજ્યુકેશનની જે ફીસ છે એ બહુ મોંઘી થઈ રહી છે દિવસે ને દિવસે. તો શું તમે તમારા બાળકને એક સારામાં સારી સ્કૂલમાં ભણાવવા માંગો છો? સારામાં સારી રીતે તમારું બાળક એજ્યુકેશન મેળવે એવું વિચારો છો? અગર તમારો જવાબ છે હા, તો તમારે નેક્સ્ટ મની કરવું પડશે. દોસ્તો, મારો સેકન્ડ જવાબ એ હોય છે ઓપિનિયન, કે શું તમે તમારા સપનાનું મકાન બનાવવા માંગો છો? એક એવું ઘર કે જ્યાં આપણે જઈએ તો તરત આપણને ખુશી મળે કે હા, હું મારા સપનાના ઘરમાં આવી ગયો છું. સપનાનું ઘર એને જ કહેવાય કે એ ઘરમાં પહોંચતા આપણને દિલને ખુશી મળે. જો તમે તમારા સપનાનું ઘર બનાવવા વિચારતા હોય, એવું સપનાનું મકાન બનાવતા વિચારતા હોય, તો તમારે નેક્સ્ટ મની કરવું જોઈએ. થર્ડ ઓપોર્ચ્યુનિટી મારી એ છે કે મિત્રો, આજ સુધી આપણે બહુ મોટા મોટા શોરૂમમાં ગયા, હોન્ડાના શોરૂમમાં ગયા, મર્સિડીઝના શોરૂમમાં ગયા, BMWના શોરૂમમાં ગયા. બહુ મોંઘી મોંઘી ગાડીઓ લોકો પાસે છે અને એ કોઈની ગાડી આગળ આપણે ફોટો ખેંચાઈ અને આપણા મિત્રોને શેર કરતા હોઈએ છીએ. મારો તમને એ સવાલ છે કે શું તમે એવું વિચારો છો કે તમારી પોતાની ગાડી હોય અને તમે એ ગાડીની આગળ, એ ગાડીની અંદર બેસીને ફોટો પડાવો? અગર તમારો જવાબ હા છે, તો તમારે નેક્સ્ટ મની કરવું પડશે. અને ચોથો આખરી સવાલ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ, એટલે કે મુકેશ અંબાણીજી, રતન ટાટા બિરલા, આ લોકો આજે કંઈ પણ ના કરે પણ એમની ઇન્કમ બંધ નથી થતી. તમે દુનિયાના કોઈ પણ શહેરમાં ફરવા જાઓ અને તમારી ઇન્કમ કન્ટિન્યુઅસ ચાલુ રહે. આજે એક ડોક્ટર છે, વકીલ છે કે એન્જિનિયર છે, એની દુકાન ખુલશે, એક દુકાનદાર છે, એની દુકાન ખુલશે તો એને પૈસા મળશે, અને દુકાન બંધ હશે તો નહીં મળે. આજે તમે કોઈ કંપનીમાં કામ કરો છો, 5-10 હજાર રૂપિયા તમારી સેલરી છે, કંપની બંધ થઈ ગઈ, તમે શું કરો છો? ઘરે જ બેઠા છો ને. પણ જો તમે નેક્સ્ટ મની જેવી એક ગવર્મેન્ટ એપ્રુવલ કંપનીમાં હશો તો તમારી ઇન્કમ ક્યારે બંધ નહીં થાય. મારો સવાલ એ છે કે જો તમે આવી રીતે કામ કરવા માંગતા હોય તો તમારે નેક્સ્ટ મની કરવું પડે. વાત કરીએ, કોઈ પણ વસ્તુ એક વિચારથી સ્ટાર્ટ થાય છે. એટીએમ કાર્ડ આવ્યું ત્યારે પણ એક વિચારથી સ્ટાર્ટ થયું હતું. પાણીની બોટલ આવી, લોકો એવું વિચારતા હતા કે આ પાણીની બોટલથી કોઈ પાણી પીશે નહીં, પણ આપણે બધા જાણીએ છીએ કે આજે બિસ્લરી વગર આપણે રહી નથી શકતા. પેટીએમ જ્યારે સ્ટાર્ટ થયું, લોકો એવું વિચાર્યું કે પેટીએમનો યુઝ કોઈ કરશે નહીં, આજે પેટીએમ કરોડો રૂપિયાની કંપની છે. કહેવાનો મતલબ, સમયની સાથે આપણે પોતાની જાતને બદલવી પડશે. મિત્રો, જે લોકો પોતાની જાતને સમય સાથે નથી બદલી શક્યા, એ નોકિયાનો ફોન, એ કોટેક મહિન્દ્રા કેમેરો, એક જમાનો હતો નોકિયાના ફોનનો, પણ એ પોતાના સમયની સાથે પોતાનો તાલ ન મિલાવી શક્યો, જેના કારણે આજે નોકિયાને કોઈ ઓળખવા પણ તૈયાર નથી. દોસ્તો, એક એવી ઓપોર્ચ્યુનિટી, એક એવી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી આજે હું તમને બતાવવાનો છું. જો તમે 40-30 મિનિટ પોતાની પૂરી ઈમાનદારીથી કાન ખુલ્લા કરીને જો પ્લાન સાંભળી લીધો, તો આવનારા એક વર્ષ પછી અથવા તો એક મહિના પછી તમારી ઇન્કમ લાખોમાં હશે. દરેક વસ્તુ એક વિચારથી સ્ટાર્ટ થાય છે. આજે આપણે પેટીએમ ના માલિકને કરોડપતિ બનાવી દીધો, ફોનપે ના માલિકને કરોડપતિ બનાવી દીધો, જીપે ના માલિકને કરોડપતિ બનાવી દીધો, પણ આપણે પોતે ક્યારે કરોડપતિ નથી બની શક્યા. તો CMD સર, જ્યારે નોટબંધી અને GST લાગુ પડ્યું ત્યારે પેટીએમ રાતોરાત કરોડોની કંપની બની ગઈ. CMD સરે વિચાર કર્યો કે પેટીએમ બહારની કંપની છે અને રાતોરાત જો કરોડપતિ બની જતી હોય તો હું એક એવી એપ્લિકેશન બનાવું દોસ્તો કે જેથી મારો ભારત અમીર બને. મેં કીધું હતું ને કે દરેક વસ્તુ એક વિચારથી સ્ટાર્ટ થાય છે. CMD સરને એક એવો વિચાર આવ્યો અને સરે એક એવી એપ્લિકેશન બનાવી જેનું નામ છે નેક્સ્ટ મની. દોસ્તો, અહીંયાથી તમારી જિંદગી બદલવાની શરૂઆત થાય છે. તકદીર કા ઘંટા સિર્ફ એક હી બાર બજતા હૈ,
જ્યારે સમય હોય છે ત્યારે સમજણ હોય છે અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો. તો અહીંયા પૂરી ઈમાનદારીથી સાંભળજો, તમારી જિંદગી બદલાઈ જશે. દોસ્તો, કંપની નેક્સ્ટ જેન આપણે એની ટોટલી ડિટેલ્સ, કંપની ઇન્ફોર્મેશન, કારણ કે આપણે કોઈ પણ કંપની સાથે જોડાઈ રહ્યા છીએ ત્યારે સૌથી પ્રથમ એ કંપની કઈથી છે, શું છે, એની આપણને નોલેજ હોવી જોઈએ. કારણ કે જ્યાં સુધી તમારો ક્યુ ક્લિયર નહીં થાય, તમારે અમદાવાદ જવું છે તો કેમ જવું છે, તમારે દિલ્હી જવું છે તો કેમ જવું છે, એ ક્લિયર નહીં થાય તો તમે મોટી અર્નિંગ નથી કરી શકવાના. એક એવી કંપની વિશે વાત કરીશ જેનું નામ છે નેક્સ્ટજન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, મહારાષ્ટ્ર પુણેની કંપની છે. આ કંપની 2013 આઈટી વિભાગ સેક્ટરમાં છે. એક સોફ્ટવેર નેક્સ્ટમની એપ્લિકેશન બનાવવાનું કામ કરતી હતી આ કંપની. 2013 સક્સેસફુલ રીતે માર્કેટમાં રન કરી રહી છે. 2017 સીએમડી સરને એક વિચાર આવ્યો અને સરે એક એપ્લિકેશન બનાવ્યું જેનું નામ છે નેક્સ્ટ મની. કંપનીનું નામ છે નેક્સ્ટજન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. આ કંપનીએ એક માસ્ટર એપ્લિકેશન બનાવી જેનું નામ છે નેક્સ્ટ મની. નેક્સ્ટ મની 1 જાન્યુઆરી 2017 લોન્ચ થઈ અને દોસ્તો એ જ વર્ષે રજિસ્ટર ઇન ડાયરેક્ટ સેલિંગ ઇન ઇન્ડિયા 26 ડિસેમ્બર 2017 એ સરકારની જે ગાઈડલાઇન છે એની અંદર આ કંપની રજિસ્ટર થઈ ગઈ. મતલબ પહેલો સવાલ જે હતો કે આપણે જે કંપની સાથે કામ કરવા જઈ રહ્યા છે એ કંપની ભારત સરકારની ગાઈડલાઇનમાં છે કે નહીં, અહીંયા તમારો પહેલો ક્યુ ક્લિયર થઈ જાય છે કે તમે એક એવી કંપની સાથે જોડાઈ રહ્યા છો જે ભારત સરકારની ગાઈડલાઇનમાં છે. દોસ્તો, તમે પોતે ચેક કરી શકો છો ગવર્મેન્ટની ગાઈડલાઇનમાં જઈને. અપડેટ પ્રિવ્યુઝ લિસ્ટ ઓફ ડાયરેક્ટ સેલિંગ આર્ટિસ્ટ 28/10/2019 ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા એવું લખશો તો ગવર્મેન્ટની એક સાઇટ ખુલી જશે, એની લિંક હું પણ તમને શેર કરવાનો છું. એ લિંકમાં જઈને તમે ક્લિક કરશો તો 274 નંબરની જગ્યાએ 4 સ્ટેપ અપડેટ થયા છે. અત્યારે આપણી કંપની 278 નંબર ઉપર રન કરે છે. એક વાત કહી દઈશ કે માર્કેટમાં જેટલી પણ કંપની છે, 425 કંપની ગવર્મેન્ટની ગાઈડલાઇનમાં રજિસ્ટર્ડ થયેલી છે. એમાંથી 424 કંપની એવી છે કે જે પ્રોડક્ટ બેઝ કંપની છે. નેક્સ્ટ મની એક પહેલી કંપની છે કે એની પ્રોડક્ટ એની સર્વિસ છે, સર્વિસ સેક્ટરમાં રજિસ્ટર્ડ થયેલી છે. દોસ્તો, સેકન્ડ નંબરનો તમારો જે ઓપિનિયન હોય છે, પ્રશ્ન હોય છે, પણ ક્લિયર થઈ ગયો કે શું કંપની ગવર્મેન્ટની ગાઈડલાઇનમાં છે. આપ સર્વને ખબર પડી ગઈ હશે, મેં તમને બતાવ્યું છે સ્ટ્રક્ચર. અહીંયા ગવર્મેન્ટ સરકાર, ભારત સરકાર માન્ય રજિસ્ટર્ડ કંપની છે. દોસ્તો, આજ સુધી તમે જે કંપનીમાં કામ કર્યું, 99% લોકોને પેટીએમના માલિક કોણ છે એ ખબર નથી, જીપેના માલિક કોણ છે એ ખબર નથી, ફોનપેના માલિક કોણ છે એ ખબર નથી. છતાં પણ આપણે બૂમો પાડી પાડીને એનો પ્રચાર કરીએ છીએ, આના માલિકને કરોડપતિ બનાવીએ છીએ. પહેલી વખત ડાયરેક્ટ સેલિંગમાં એક એવી કંપની મળી જેના માલિકને તમે ગૂગલમાં લખશો યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા તો નામ આવશે મિસ્ટર અભિષેક કુમાર બર્મન સર, જે આ કંપનીના માલિક છે. દોસ્તો, હું અને તમે નહીં, ગૂગલ બાબા આ કંપનીના માલિકને યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા કહે છે. તો દોસ્તો, શંકા કુશંકાનો પ્રશ્ન પતી ગયો કે જે વ્યક્તિને ગૂગલ યંગેસ્ટ સીએમડી, ગૂગલ બાબા બોલતા હે, તો હવે મારા તમારી કોઈ આપણે કઈ વિચારી ના શકીએ એવી વાત છે. આ કંપનીને 25 કરતા વધારે એવોર્ડ મળેલા છે. રાજીવ ગાંધી શિરોમણિ પુરસ્કાર એવોર્ડ 2017, 2019 અને 2020. તમામ નવા મિત્રોને જણાવું કે જો રાજીવ ગાંધી શિરોમણિ પુરસ્કાર એવોર્ડ જો કોઈ કંપનીને મળી જાય તો એ કંપની બહુ જ લીગલ હોય, અનલીગલી કંપનીને આ રાજીવ ગાંધી શિરોમણિ પુરસ્કાર એવોર્ડ ના મળે. નેક્સ્ટ મની કંપનીને 25 કરતા વધારે એવોર્ડ મળેલા છે અને આવનારા એક વર્ષમાં કંપનીને એક પણ એવો એવોર્ડ નહીં હોય કે જે આ કંપનીને નહીં મળે. ટોટલી માર્કેટના બધા જ એવોર્ડ આ કંપનીને મળવાના છે. સેકન્ડ કંપનીના ઓનર છે પરવેઝ શબનમ મેડમ. મેડમને પણ ડિજિટલ વુમન એવોર્ડ પણ મળી ચૂકેલો છે. એચિવ ધ ગોલ્ડન લીફ એવોર્ડ આજે છે મેડમને મળેલા છે. હવે વાત કરીએ કે કંપનીનું વિઝન શું છે. કંપનીના 4 વિઝન છે. પહેલું છે ઓપન વોલેટ બેંક બનના. ઓપન વોલેટ બેંક એટલે શું કે જ્યારે આપણા કસ્ટમર 1 કરોડ ગ્રીન યુઝર્સ, પાન કાર્ડ વાળા મેમ્બર બની જશે ત્યારે કંપની ઓપન વોલેટ બની જશે. અને પછી તમને અત્યારે જે રેફરલ ઇન્કમ 10 લેવલમાં આવે છે, રીપર્ચેસ ઇન્કમ 10 લેવલમાં આવે છે, એની જગ્યાએ 20 લેવલમાં મળવાની શરૂઆત થઈ જશે. સેકન્ડ, ડિજિટલ ઇન્ડિયા. આપણા મોદી સાહેબ પ્રચાર કરતા હોય છે કે હેલ્થી ઇન્ડિયા, વેલ્થી ઇન્ડિયા, મેકઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા. તો ડિજિટલ ઇન્ડિયા તૈયાર કરવાનું કંપનીનું સપનું છે. લોકોને ઉદ્યમી બનાવવાના, પોતાના સ્વખર્ચ ઉપર પોતાની જાતે મહેનત કરીને પોતાનો પરિવાર ચલાવવા લોકો તૈયાર કરવાના અને ઈ કોમર્સ બિઝનેસ લોકોને આપવાનું આ કંપનીના 4 વિઝન છે. દોસ્તો, બહુ સુપર વિઝન પર કંપની કામ કરી રહી છે. દોસ્તો, મેં તમારા 3 થી 4 જે પહેલા ઓપિનિયન હોય છે એ ક્લિયર થઈ ગયા કે શું કંપની કેટલા વર્ષથી ચાલે છે,
ભારત સરકારની ગાઈડલાઈનમાં રજીસ્ટર છે. કંપનીનું મિશન અને વિઝન શું છે એ પણ આપણે સમજી લીધું, કારણ કે દોસ્તો મિશન વગરની જિંદગી નકામી છે. તમને એ જ ખબર નહીં હોય કે તમારે દિલ્હી કેમ જવાનું છે, તમને એ જ ખબર નહીં હોય કે તમારે નેક્સ્ટ મંથ કેમ કરવાનું છે, તો મતલબ નથી રહેતો દોસ્તો. એક ફેસલા જો બદલ દે આપકી જિંદગી, તો સૌથી પહેલા તમારે એક ફેસલો કરવાનો છે. ફેસલો એ કરવાનો છે કે વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની, તો હું કઈ રીતે આ એપ્લિકેશનને મારા જિંદગીમાં લાવી શકું. તો દોસ્તો સામાન્ય તમારે પ્લે સ્ટોરની અંદરથી જઈને નેક્સ્ટ મની નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા તો તમારા સાથી મિત્ર એક રેફરલ લિંક શેર કરી હશે, એ લિંક ઉપર જઈને તમારે પ્લે સ્ટોરથી નેક્સ્ટ મની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશન જેવી તમે ડાઉનલોડ કરશો, તમારી પાસે બે ઓપ્શન હશે, એક હશે લોગિન અને બીજો હશે સાઇનઅપ. જે નવા મિત્રો છે જે ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા છે એ મિત્રોએ સાઇનઅપ કરવાનું છે, અને જેનું પહેલેથી રજીસ્ટ્રેશન છે એ મિત્રોએ લોગિન કરવાનું છે. નવા મિત્રોને નમ્ર વિનંતી કે સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે ફર્સ્ટ તમને રેફરલ કોડ પૂછશે. તમારે તમે જેના રેફરલથી આવ્યા છો એ સાથી મિત્રને ફોન કરીને પૂછવાનું છે કે અહીંયા સુરપાલ બાપુ તમારો કોડ છે, મહિપાલસિંહ છે કે શું છે, એ રેફરલ કોડ નાખી અને સામે ચેકનું બટન છે ચેક કરશો એટલે વ્યક્તિની ડિટેલ્સ આવી જશે, મોબાઈલ નંબર આવી જશે, જોઈ તમારે કન્ફર્મ કરવાનું છે. પછી તમારે પોતાનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારો પોતાનો યુઝર નેમ બનાવવાનો છે. તમામ મિત્રોને નમ્ર વિનંતી કે તમારો યુઝર નેમ એ તમારો મોબાઈલ નંબર બનાવો. પછી તમારે તમારો પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડમાં નામના પહેલા ચાર અક્ષર, માન લો મહિપાલ તો MAHI, @ 1234, 1234 ની જગ્યાએ 1987 તમે બર્થડે પણ રાખી શકો છો. પછી તમારે એક ફોર્મ ઉપર ક્લિક કરીને OTP નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. દોસ્તો નેટવર્ક માર્કેટિંગમાં પહેલી એવી કંપની છે કે રજીસ્ટ્રેશન કરવાથી તમને 50 રૂપિયા મળે છે. અહીંયા માન લો કે કોઈ વ્યક્તિ એક વ્યક્તિને હાથ મિલાવે, બે વ્યક્તિ એકબીજાને હાથ મિલાવે, તો બંનેને 50-50 રૂપિયા મળે. તમે રજીસ્ટ્રેશન કરશો તો જેના રેફરલથી જોડાયા એ વ્યક્તિને પણ 50 પોઈન્ટ મળશે અને તમને પણ 50 પોઈન્ટ મળશે. જાદુ પહેલી વખત આવો જાદુ બન્યો છે કે ખાલી હાથ મિલાવવાથી પણ 50-50 પોઈન્ટ મળી જશે. કન્ડિશનલ કેશબેક, એક્ઝામ્પલ 10% કેશબેક અપ ટુ 50 RS, મિનિમમ 2 મૂવી ટિકિટ ETC. કહેવાનો મતલબ અહીંયાથી હવે પછી તમને ગેરંટેડ કેશબેક મળવાની શરૂઆત થશે. કંપનીનો જે વિઝન છે એ B2C મોડ્યુલ, માર્કેટમાં બીજી બધી જે કંપની છે એ B2C મોડ્યુલ પર કામ કરે છે, જ્યારે નેક્સ્ટ મની એ પહેલી કંપની છે જે B2B મોડ્યુલ પર કામ કરે છે. આ B2C અને B2B શું છે એ પણ હું તમને સમજાવી દઉં છું. B2C એ છે કે પોતાનો બિઝનેસ તમને કસ્ટમર તરીકે આપે છે. એક્ઝામ્પલ, તમે ફોન પે યુઝ કરો છો અને તમે તમારા મિત્રને પણ કહો છો કે મેં ફોન પે યુઝ કરું છું, તું પણ કર. જો તમારો મિત્ર ફોન પે યુઝ કરે છે અને એ 100 રૂપિયાનું રિચાર્જ કરે છે, તમને કશું નથી મળતું, એના માલિકને મળે છે, મતલબ B2C મોડ્યુલ. B2B મોડ્યુલ એ છે કે તમે બિઝનેસ ટુ બિઝનેસ સેટઅપ થાય છે, તમારી નીચે કોઈ વ્યક્તિ જોડાશે અને એ પણ રિચાર્જ કરશે તો તમને ગેરંટેડ કેશબેક મળશે. દોસ્તો નેક્સ્ટ મનીની જે જિંદગીમાં એક જ વખત તમારે 1770 રૂપિયા ભરવાના છે, અને એ સેના છે એ પણ હું તમને ક્લિયર કરી દઉં છું. જિંદગીમાં એક વખત તમારે 1770 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટર ચાર્જ ભરવાનો છે. માર્કેટમાં બીજી બધી જ કંપની ગૂગલ પે, ફોન પે, જીપે, ફ્લિપકાર્ટ, એમેઝોન એ તમને કસ્ટમર બનાવે છે. નેક્સ્ટ મની એક પહેલી કંપની છે જે તમને ડિસ્ટ્રીબ્યુટર બનાવે છે. અને દોસ્તો ડિસ્ટ્રીબ્યુટરનો ચાર્જ હોય છે, કારણ કે જીઓનું સિમ તમે જ્યારે પહેલી વખત લો છો તો 99 રૂપિયા તમે જે આપો છો એ તમારો પ્રાઇમ મેમ્બરશીપ ચાર્જ છે. અહીંયા મેં એક ઉદાહરણ તરીકે તમને બતાવ્યું છે કે જો તમે એમેઝોનની ડિસ્ટ્રીબ્યુટરશીપ લેશો તો 999 રૂપિયા દર વર્ષે તમારે આપવા પડશે. પેટીએમની ડિસ્ટ્રીબ્યુટરશીપ લેશો તો 750 રૂપિયા પર યર આપવા પડશે. યુટ્યુબની ડિસ્ટ્રીબ્યુટરશીપ લેશો તો 129 રૂપિયા પર યર આપવા પડશે. હોટસ્ટાર, ફ્લિપકાર્ટ, ઉબર, સ્વિગી જો તમે ડિસ્ટ્રીબ્યુટર બનવા માંગતા હશો તો તમારે એવરી યર આ લોકોને ચાર્જિસ પે કરવો પડશે. નેક્સ્ટ મની પહેલી કંપની છે જે માત્ર જિંદગીમાં એક વખત 1770 રૂપિયા આપીને તમને ડિસ્ટ્રીબ્યુટર બનાવે છે. લાઈફમાં એક જ વખત 1770 રૂપિયા આપીને તમારે ડિસ્ટ્રીબ્યુટર બનવાનું છે. બીજી બધી કંપનીમાં દર વર્ષે તમારે રિન્યુ કરવું પડશે. અહીંયા જિંદગીમાં હવે ક્યારેય તમારે 1 પણ રૂપિયો આપવો પડશે નહીં. દોસ્તો પહેલી એવી કંપની છે જે તમે 1770 રૂપિયા આપો છો એમાંથી 270 રૂપિયા સરકારને આપી દેશે. 1500 રૂપિયા જે તમારા છે એમાંથી 1400 રૂપિયા લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે અને 100 રૂપિયા પોતાની પાસે રાખે છે. તમે જે 1500 રૂપિયા આપો છો એના 100% બિઝનેસ કાઉન્ટ, યાની કે તમને 1550 રિવોર્ડ પોઈન્ટ મળી જાય છે. વાત કરી દઉં તમારા મિત્રોને, જે આ રિવોર્ડ પોઈન્ટ છે એ રિવોર્ડ પોઈન્ટથી ના રિચાર્જ કરી શકાશે ના એને બેંકમાં લઈ શકાશે. તો તમને સવાલ થશે આનાથી શું થશે એ પણ આપણે સમજી લઈએ. આગળ તમને સ્લાઇડમાં એનો પણ હું ક્લિયર કરાવી દેવાનો છું.
જે કંપની તમને 1550 રિવોર્ડ પોઈન્ટ આપે છે જો તમે રિચાર્જ કરશો મોબાઈલ રિચાર્જ ડીટીએચ રિચાર્જ તો તમારો 1% રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે અને 2 રૂપિયા તમને કેશબેક મળશે મતલબ તમે 1000 રૂપિયાનું રિચાર્જ કરશો તો 990 રૂપિયા તમારા વોલેટમાંથી કપાશે અને તમને સીધા 20 રૂપિયા કેશબેક મળી જશે સિમ્પલ છે 1000 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થઈ ગયા અને 20 રૂપિયા તમને કેશબેક મળી ગયો સેકન્ડ બુકિંગ હોટેલ અને ફ્લાઇટ બુકિંગ હોટેલ બુકિંગ કે ફ્લાઇટ બુકિંગ કરશો તો 2% તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે અને તમને 2-4% કેશબેક મળી જશે નેક્સ્ટ શોપિંગ જે કંપનીનું ખુદનું પોર્ટલ છે ત્યાં તમારા 10% થી લઈને 100% રિવોર્ડ પોઈન્ટ યુઝ થઈ જશે ઘણી બધી પ્રોડક્ટ એવી છે જ્યાં તમારા 100% રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે અને તમને 10-20% કેશબેક પણ મળશે માની લો કે તમારી જોડે 1550 રિવોર્ડ પોઈન્ટ છે અને તમે કંપનીના પોર્ટલ નેક્સ્ટ શોપિંગની અંદર ગયા અને તમને મફતલાલ સુટલેનું કાપડ ગેસ સેફ્ટી ડિવાઇસ વેટ ગ્લાસની પ્રોડક્ટ એવી કોઈ પ્રોડક્ટ તમને સારી લાગી અને માની લો કે તમે 2500 રૂપિયાનું મફતલાલ સુટલેનનું કપડું લો છો તો ત્યાં તમારા 1550 પૂરા રિવોર્ડ પોઈન્ટ યુઝ થઈ જશે માત્ર 950 રૂપિયામાં તમને મફતલાલ સુટલેનનું કપડું મળશે દોસ્તો ગજબની વાત એ છે કે 950 પછી તમને કંપની 100 રૂપિયા કેશબેક આપશે 200 રૂપિયા કેશબેક આપશે યાની કે 850 રૂપિયામાં કપડું પડશે તમને 100 રૂપિયા કેશબેક મળ્યું એના 25% એટલે 25 રૂપિયા તમારા ઉપરના 10 લોકોને સરખા ભાગે વેચાઈ જશે બધાને 2 રૂપિયા 50 પૈસા મળશે એક જાદુની વાત એ કહું કે તમે જેટલા MRP નો સામાન લીધો માની લો કે 2500નું મફતલાલ સુટલેનનું કપડું લીધો તો પછી તમને 2500 રિવોર્ડ પોઈન્ટ પાછા મળી જશે જાદુ છે લાઇટ બિલ ગેસ બિલ જે બિલ સેક્શન છે ત્યાં આપણું રિવોર્ડ પોઈન્ટ યુઝ નહીં થતા કે ના આપણને કેશબેક મળે છે એટલા માટે નથી મળતું કે લાઇટ બિલ તમે જ્યારે ભરો છો ત્યારે લાઇટ બિલ વાળા નેક્સ્ટ મહિને કશું નથી આપતા પોસ્ટપેડ બિલ વાળા નેક્સ્ટ મહિને કશું નથી આપતા છતાં પણ આ કંપની તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ આપે છે આ ડિસ્કાઉન્ટ પોઈન્ટ અને રિવોર્ડ પોઈન્ટ બંને ભાઈ છે જ્યાં રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે ત્યાં ડિસ્કાઉન્ટ પોઈન્ટ યુઝ થશે એટલે બંને સેમ ટુ સેમ છે ટાઈપ ઓફ અર્નિંગ આ કંપની તમે શું કરી શકો છો કેટલી બચત કર શું કમાઈ શકો છો પહેલી મેં તમને ઇન્કમ કરી કે નેક્સ્ટ મની એપ્લિકેશન મેં પોતે 1 વર્ષ યુઝ કરી મારા ઘરનું મોબાઈલ રિચાર્જ ડીટીએચ રિચાર્જ લાઇટ બિલ ગેસ બિલ પાણી બિલ કાર ઇન્સ્યોરન્સ બાઇક ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ એમેઝોન ફ્લિપકાર્ટ બાટા મંત્રા બિગ બાસ્કેટ આમાંથી ખરીદી કરી તો ટોટલ 14000 રૂપિયાની મારી સેવિંગ થઈ મારી પોતાની પર્સનલ વાત કરું છું 1770 રૂપિયામાં 1 વર્ષમાં મેં મારા ઘરના 14000 રૂપિયા બચાયા કારણ કે મારી ગાડીનો મેં ઇન્સ્યોરન્સ અહીંથી કર્યો તો 3000 રૂપિયાનો મને માર્કેટ કરતા ફાયદો થઈ ગયો તો પહેલી જે ઇન્કમ છે આખી જિંદગી ભર જયારે તમે 100 રૂપિયાનું રિચાર્જ કરશો 3 રૂપિયા તમને મળવાના છે ગૂગલ પે ફોન પે જેવું ઓપ્સ બેટર લક નેક્સ્ટ ટાઈમ એવું નહીં આવે આખી જિંદગી તમારું લક જ રહેશે સેકન્ડ ઇન્કમ છે આ એક એવી ઇન્કમ છે કે તમારા દિલની ધડકણો પણ બંધ થઈ જશે બહુ ઈમાનદારીથી સાંભળજો અને પૂરી સજાગ દિલ રાખીને અહીંયા બેસજો હોઈ શકે કે આ ઇન્કમ સાંભળીને હૃદય પણ બંધ થઈ જાય કારણ કે ઘણા લોકો તો આ સાંભળીને જ ગાંડા થઈ જતા હોય છે આ ઇન્કમ સાંભળીને જે સેકન્ડ ઇન્કમ છે રેફરલ ઇન્કમ છે માની લો કે તમારી રજીસ્ટ્રેશન આઈડી ગ્રીન થયા પછી તમે તમારી રેફરલ લિંક તમારા મિત્ર મહેશભાઈને શેર કરી અને મહેશભાઈ તમારી લિંકથી જો જોઈન્ટ થઈ જાય છે 1770 રૂપિયાથી ગ્રીન કરે છે એ તમારા ફર્સ્ટ લેવલમાં આવે છે અને ફર્સ્ટ લેવલમાં તમને મળે છે 1500 રૂપિયાના 20%. અહીંયા જોઈનિંગ અમાઉન્ટ 1500 છે 270 GST છે 1500 રૂપિયાના 20% એટલે 300 રૂપિયા તમને તરત મળી જશે નેટવર્ક માર્કેટિંગમાં પહેલી કંપની છે જે તરત પૈસા આપી દેશે બાકીની બધી કંપની એક દિવસ પછી અઠવાડિયા પછી આપશે રાત્રે આપશે એવું નહીં તો તરત પૈસા મળી જશે તો તમારા પહેલા તમારી રેફરલ લિંકથી જેટલા પણ લોકો જોડાશે દરેકના તમને 20% યાની કે 300 રૂપિયા મળી જશે એમાં 5% TDS અને 5% એડમિન ચાર્જ કપાઈને 270 રૂપિયા તરત તમારા વોલેટમાં આવી જશે માની લો કે તમે માત્ર 5 લોકોને જોડી શકો છો ગમે એટલા જોડી શકો ના જોડો તો પણ કઈ વાંધો નહીં તમારે કમાવું હોય તમે હોટલમાં જાઓ અને ચા સારી લાગે તો તમે બીજાને કહો છો કે આ હોટલમાં જઈને ચા પીજે મજા આવે છે જો તમને સારું લાગે તમારી બચત થાય છે તો સૌથી પહેલા તમારા પરિવાર વાળાનું આખું લિસ્ટ બનાવો અને સૌથી પહેલા લિસ્ટ બનાવીને લોકોને પ્લાન આપો અને ગ્રીન કરાવો પહેલા લેવલમાં 5 લોકો જોડાઈ જશે તો તમને 300 રૂપિયા મળશે કે તમે જે 1500 રૂપિયા કંપનીને આપ્યા હતા એ 1500 રૂપિયા અહીંયા તમને રિટર્ન પાછા મળી જશે એટલે ફર્સ્ટ લેવલમાં 5 લોકો જો જોઈન થઈ જાય તો 1500 રૂપિયા થાય છે આ 5 લોકો પણ ની નીચે પણ 5-5 થઈ જાય તો એ તમારા સેકન્ડ લેવલમાં આવે છે અને સેકન્ડ લેવલમાં 2% ઇન્કમ મળે છે એટલે કે 30 રૂપિયા તો 25 લોકોથી તમારી ઇન્કમ થશે 750 રૂપિયા હવે એ 25 લોકો પણ પોતાની નીચે 5-5 કરે છે તો તમારા ત્રીજા લેવલમાં આવશે 3% ઇન્કમ મળશે 1500 ની 45 રૂપિયા ટોટલ ઇન્કમ થશે 5625
ये 125 લોકો પણ 5 5 કરે છે તો 625 ચોથા લેવલમાં 4% 60 રૂપિયા 37,500 પાંચમા લેવલમાં 5% 75 રૂપિયા મળશે 3125 ની ટીમ થશે 234,375 છઠ્ઠા લેવલમાં 14,06,250 એમ 10 લેવલ પૂરા થતા થતા તમારી ઇન્કમ છે 178 કરોડ માત્ર 5 લોકોના જોઈનિંગ કરાવવાથી ડુપ્લિકેશન જો તમે કમ્પ્લીટલી કરાવશો તો તમારી ઇન્કમ થાય છે 178 કરોડ ઓ માય ગોડ નેટવર્ક માર્કેટિંગમાં પહેલી વખત આ સપનું સાકાર થઈ રહ્યું છે તમને એક વાત કહું કે તમે 5 લોકોની વાત કરો છો મારા ફર્સ્ટ લેવલમાં આજે 86% 86 લોકો ગ્રીન યુઝર છે ટોટલ ટીમ છે 70,000 કરતા વધારે 86 લોકો ગ્રીન છે આ 86 લોકોનું મલ્ટીપ્લાય હું 5 કરીશ તો મારી ટોટલ ઇન્કમ થાય છે 6,000 કરોડ ગજબ છે ને 6,000 કરોડ દોસ્તો 1770 રૂપિયામાં તમારે વિદેશ ફરવા જવું છે તમારે ગોવા ફરવા જવું છે તો તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે જો એક મહિનાની અંદર 30 દિવસની અંદર સાઇન અપ કર્યા પછી 30 દિવસની અંદર તમારા ફર્સ્ટ લેવલમાં 5 માન લો કે તમારા ફર્સ્ટ લેવલમાં 5 લોકો થઈ ગયા અને એ 5 લોકોની નીચે પણ 5 5 5 5 5 25 થઈ જાય છે 30 દિવસમાં તો કંપની તમને 3 દિવસનો ગોવા ટૂર બિલકુલ ફ્રી આપે છે આરામથી બિંદાસ ગોવા ટૂર જો 90 દિવસની અંદર સાઇન અપ ડેટથી 90 દિવસની અંદર 5 25 અને 125 થાય છે તો તમને મલેશિયા બેંકોક ટૂર ફ્રી મળશે એક જબરજસ્ત વિદેશનો ટૂર પણ તમે કરી શકો છો અને ત્રીજી ઓપ્શન છે કે માન લો કે જે મિત્રોને ખબર નથી કે આપ એક મહિનામાં 3 મહિનામાં આપણને આ ટૂર મળે છે અને એમને એ ટાઈમે ના કર્યું હવે જિંદગીમાં જ્યારે પણ ફર્સ્ટ લેવલમાં 5 સેકન્ડ લેવલમાં 25 ત્રીજા લેવલમાં 125 અને 625 થશે એ દિવસે એમને વિદેશનો ટૂર કરવાનો મોકો મળશે એટલે ગજબ વાત સક્સેસ રેશિયોની વાત કરીએ કારણ કે એક ક્લાસ હોય એમાં બધા વિદ્યાર્થીઓ સરખું ભણી પણ નથી શકતા કોઈ વધારે હોશિયાર હોય છે કોઈ નબળું હોશિયાર છે જો તમે 100% સક્સેસફુલ થઈ જશો તો 178 કરોડ કમાશો જો આ કંપનીમાં તમે માત્ર 10% સક્સેસ થશો તો પણ 17.8 કરોડ કમાશો 1% સક્સેસ થશો તો 1.78 કરોડ કમાશો અને 1% અડધો ભાગ 1 રૂપિયાના 10 ટુકડા કરીએ આપણે તો 10 પૈસા થાય 10 પૈસા પોઈન્ટ માઇનસ 10 પૈસા 10 પોઈન્ટ સક્સેસ થશો તો પણ તમારી ટોટલ ઇન્કમ 17.8 લાખ રૂપિયા થશે મને બતાવજો દુનિયામાં એવો કોઈ જાદુ હોય મીટિંગ પછી આપણે વાત કરીશું કોઈ એવી ઓપોર્ચ્યુનિટી હોય કે 1770 રૂપિયા લગાડી અને 178 કરોડ કમાવાનું વિદ્યાર્થી વર્ગમાં 99 માર્ક્સ 100માંથી 91 એક માર્ક્સ આવે તો એ વિદ્યાર્થીને કોઈ જગ્યાએ એડમિશન ના મળે અહીંયા તો 100માંથી 1% પણ સક્સેસ થઈ જશો તો તમે કરોડપતિ બની જશો આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મને હોય તો બતાવજો નેક્સ્ટ મની સિવાય હવે એક સવાલ એ પણ આવે છે કે સર 1-10 લેવલમાં 178 કરોડ તો સમજી ગયા પણ મારા 10મા લેવલ વાળી વ્યક્તિ જો કોઈ આઈડી લગાડશે મારે તો 178 કરોડ કરતા વધારે કમાવું છે તો શું કરવાનું તો શું થશે તો કંપનીની સિમ્પલ વિઝન છે કે તમારા ફર્સ્ટ લેવલમાં 5 લોકો અને એ 5 લોકોની નીચે 1-10 લેવલમાં એકની નીચે એમ 9 લોકો તો 9 ને 5 14 લોકોમાં તમે સિલ્વર બની શકો છો અને સિલ્વર બન્યા પછી 11મા લેવલથી કંપનીમાં 11મા લેવલ પછી તમારી ટીમમાં જે આઈડી લાગશે એના 1500 ના 1% એટલે 15 રૂપિયા તમને મળશે આ સિલ્વર રોયલ્ટી માની લો કે 1-10 લેવલમાં ટોટલ 178 કરોડ છે 15મા લેવલ વાળો કોઈને લગાડશે તો 11મા લેવલમાં જશે 11મા લેવલમાં તમને 1% યાની કે 15 રૂપિસ મળશે દોસ્તો એક જબરજસ્ત ખૂબસૂરત ઇન્કમ છે માની લો કે તમે સિલ્વર બની ગયા અને તમારા ફર્સ્ટ લેવલમાં જેટલા પણ લોકો છે એમાંથી 5 લોકોની નીચે તમે 5 5 5 5 લોકો કરાવી દીધા તો તમે બની જાવ છો 10% લીડરશીપ રોયલ્ટી અચીવર્સ કહેવાનો મતલબ કે તમને 10% લીડરશીપ રોયલ્ટી મળવાની શરૂઆત થાય છે તમારા ફર્સ્ટ લેવલમાં જે 5 લોકોની 5 5 થઈ ગયા છે એ 5 લોકો દિવસમાં જેટલા પણ પૈસા કમાશે એના 10% રાત્રે 1:30 વાગે તમારા ખાતામાં આવી જશે વોલેટમાં બેંક એકાઉન્ટ વાળા વોલેટમાં માન લો કે તમારા ફર્સ્ટ લેવલમાં રમેશભાઈ મહેશભાઈ સુરેશભાઈ છે મારા 5 લેવલની વાત કરીએ તો મહેશભાઈ છે એક અમિત વિરકર સર છે એક સંજય સર છે જે એવરી મંથ 1 લાખ રૂપિયા કમાય છે તો દરેક જોડથી 10-10 હજાર રૂપિયા મને મળી જાય છે યાની કે 50 હજાર રૂપિયા મને લીડરશીપ રોયલ્ટી મળે છે સિમ્પલ વાત કરું તો તમારા ફર્સ્ટ લેવલ વાળા સાથી જેટલું કમાશે એના 10% તમને મળી જશે નેટવર્ક માર્કેટિંગમાં પહેલી વખત થયું છે તમારે સવારે ઉઠીને એ લોકો કમાય એના માટે પ્રાર્થના કરવાની હવે ગોલ્ડ સ્ટાર તમે તમારા ફર્સ્ટ લેવલમાંથી 5 લોકોને સિલ્વર બનાવી દેશો તો તમે બની જશો ગોલ્ડ અને તમને મળશે 15 રૂપિયાની જગ્યાએ 11મા લેવલથી 30 રૂપિયા જો તમે 5 લોકોને ગોલ્ડ બનાવી દેશો તો તમે બની જશો ડાયમંડ અને હવે તમને મળશે 3% એટલે કે 45 રૂપિયા આ પછી છે ક્રાઉન ડાયમંડ દોસ્તો ફાઇનાન્શિયલી ફ્રીડમ એક એવી રેન્ક છે
અહીંયા તમે ક્રાઉન ડાયમંડ બની જશો. ક્રાઉન ડાયમંડ બનવા માટે તમારા જે લેવલ છે ફર્સ્ટ લેવલ, 1-10 લેવલમાં કોઈ પણ જગ્યાએ 5 લોકો ડાયમંડ બની જશે એટલે તમે બની જશો ક્રાઉન ડાયમંડ. અને દોસ્તો ક્રાઉન ડાયમંડ બન્યા પછી હવે ફાઇનાન્શિયલ ફ્રીડમ, હવે જિંદગીમાં તમારે કશું કરવાનું રહેશે નહીં. ક્રાઉન ડાયમંડને કંપનીના જેટલી પણ જોઈનિંગ આવશે એના 1% એટલે કે 15 રૂપિયા પર જોઈનિંગ મળશે. આજે કંપનીમાં પર ડે 10,000 કરતા વધારે આઈડી ગ્રીન થાય છે અને આ કંપનીમાં માત્ર એક જ વ્યક્તિ ક્રાઉન ડાયમંડ છે, રાહુલ સર ને રોહિત સર, બે ભાઈઓ, જેમની આ મહિનાની ઇન્કમ 7 લાખ રૂપિયા ઓનલી ફોર ક્રાઉન ડાયમંડ ઇન્કમ. ફાઇનાન્શિયલ ફ્રીડમ એક આ સપનું દરેક વ્યક્તિનું હોવું જોઈએ. અને દોસ્તો આવનારા 2 મહિના પછી ગુજરાતમાંથી મહિપાલસિંહ સોલંકી પણ ક્રાઉન ડાયમંડ બનવાની તૈયારીમાં છે. આ મહિનાની અંદર એપ્રિલના એન્ડ સુધીમાં ડાયમંડ પણ બની જવાનું છું અને પૂરી તૈયારી સાથે પણ છું. 5 લોકોને ડાયમંડ બનાવવાના સપના સાથે છું. ફેસલો તમારે કરવાનો છે કે તમારે શું કરવું છે. ક્રાઉન ડાયમંડ બન્યા પછી કંપનીમાં જેટલી આઈડી લાગશે એના 15 રૂપિયા તમને મળશે. દોસ્તો એક એવી ઇન્કમ જે ઇન્કમ તમે ક્યારે નહીં વિચારી હોય, કંપની આપે છે 0.25 રીપર્ચેસ ઇન્કમ. સીધી વાત સમજાવી દઉં તમને, આ રીપર્ચેસ ઇન્કમ શું છે. મારો ટાર્ગેટ એ હતો, આ કંપનીમાં હું જોડાયો હતો તો આ ઇન્કમ માટે જોડાયો હતો, કારણ કે મને એટલી ખબર હતી કે જો 1 લાખ લોકોની ટીમ બનાવી દેશે આ કંપનીમાં, અને મિત્રો 17,000 લોકો જ ખૂટે છે, હવે બહુ ખૂટતા પણ નથી, એ સપનું પણ એપ્રિલમાં પૂર્ણ થઈ જશે. 1 લાખ લોકોની જો મારી ટીમ બની જશે તો મારા 1-10 લેવલમાં જેટલા પણ લોકો છે, માની લો કે મારા 1-10 લેવલમાં 10મા લેવલ વાળી વ્યક્તિએ 100 રૂપિયાનું રિચાર્જ કર્યું તો કંપની 1 રિવોર્ડ પોઈન્ટ યુઝ થઈ જશે અને 2 રૂપિયાને કેશબેક મળશે. તો 2 રૂપિયાના 0.25 એટલે 50 પૈસા કંપની 10 લોકોને સરખા ભાગે વેચી દેશે તો તમને 5-5 પૈસા મળી જશે. એ 0.25 વાળી ઇન્કમ છે. માની લો કે તમારા 10મા લેવલમાં કોઈ વ્યક્તિ કાર ઇન્સ્યોરન્સ કરાવે છે અને એને 1000 રૂપિયા કેશબેક મળે છે તો 1000ના 25% એટલે 250 રૂપિયા કંપની 10 લેવલમાં સરખા ભાગે બધાને વેચી દેશે. 25 રૂપિયા તમને કઈ કર્યા વગર મળી. માની લો કે તમારું વિઝન 1 લાખ લોકોની ટીમ બનાવવાનું છે અને પછી તમે કઈ પણ નથી કરતા તો પણ આ બધા લોકો પોતાના ઘરની સર્વિસ યુઝ કરશે અને દરેક વ્યક્તિથી તમને 1-1 રૂપિયો પણ મળશે તો પણ તમારી ઇન્કમ 1 લાખ રૂપિયા માત્ર રીપર્ચેસ ઇન્કમ થશે. છેલ્લી ઇન્કમ છે મર્ચન્ટ ઇન્કમ. આ મર્ચન્ટ ઇન્કમ બહુ સુપર છે. તમે કોઈ પણ દુકાનદારને, સબ્જી વેચવા વાળાને, દાઢી કરવા વાળાને, કરિયાના સ્ટોર વાળાને, ડોક્ટર, વકીલ, એન્જિનિયર બધાને આપણી કંપનીમાં મર્ચન્ટ બનાવી શકો છો. પ્લે સ્ટોરમાંથી મર્ચન્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. જે નવા મિત્રો છે એમને લખવાનું છે પ્લે સ્ટોરમાં વાય મર્ચન્ટ, મર્ચન્ટ નેક્સ્ટ મની મર્ચન્ટ કેસે બનાવ્યો ઉસકો ક્યાં બેનિફિટ હૈ, તો આપ ઘણા બધા વિડીયો મળી જશે, તમારે એને જોવાના છે. તમે કોઈ પણ દુકાનદારને મર્ચન્ટ બનાવી શકો છો. કન્ડિશન એ છે કે એ વ્યક્તિએ 10% ઇન્કમ લોકોને આપવી પડશે. હવે 10% જે ઇન્કમ, માન લો કે 100 રૂપિયાનું કોઈ મર્ચન્ટ દુકાનવાળો કિરાના વાળો છે, એની દુકાનમાં તમે 100 રૂપિયાની ચાય પત્તી લેશો તો 90 રૂપિયા એને મળશે અને 10 રૂપિયા કંપની 7.5 રૂપિયા તમને આપી દેશે જેને ખરીદી કરી. અને 1 રૂપિયો જેના રેફરલથી મર્ચન્ટ છે એને મળશે 0.25%, એનાથી ઉપરના 10 લોકોને 0.25%, નીચેના 10 લોકોને અને 0.25% કંપની પોતાના પાસે રાખશે. દોસ્તો ગેરંટી સાથે કહું છું કે આવનારા 2-3-4-5 વર્ષ પછી આખો ભારત દેશ નેક્સ્ટ મની મર્ચન્ટ હશે, કારણ કે નેટવર્ક માર્કેટિંગમાં 1 વર્ષમાં 12 લાખ લોકો નેક્સ્ટ મની સાથે જોડાયેલા છે. આ વર્ષે કંપનીનો ટાર્ગેટ 1 કરોડનો છે, એના પછીના વર્ષે કંપનીનો ટાર્ગેટ 5 કરોડ લોકોનો છે અને 5